ચાલો આજે આપણે પર્યાવરણમાં પ્રકરણ 3 માં એક વાર્તા જોઈએ. હવે આ વાર્તાનું નામ શું છે એ તમને ખબર છે? શું છે? હા, બારી વારું પેટ. તો ચાલો આપણે તે વાર્તા જોઈએ. વાર્તા બારી વારું પેટ. માર્ટિન નામના સૈનિક વિશે જાણીએ. ઈસવીસન 1822માં તે 18 વર્ષનો હતો અને ખૂબ જ તંદુરસ્ત હતો. જ્યારે તેને ગોળી વાગી ત્યારે તેને ખૂબ જ ઈજા થઈ. તે સમયે તેની સારવાર માટે ડૉક્ટર બ્યુમન્ટને બોલાવવામાં આવ્યા હતા. ડૉક્ટર બ્યુમન્ટે ઘાને સાફ કર્યો અને તેના પર પટ્ટી લગાવી. 1.5 વર્ષ પછી ડૉક્ટરે જોયું કે એક વસ્તુ સિવાય માર્ટિનનો ઘા રૂજાઈ ગયો હતો. તેના પેટમાં મોટું કાણું હતું. તે કાણું લચેલી ચામડીથી ફૂટબોલના રબરની જેમ ઢંકાયેલું હતું. ચામડીને દબાવતા જ તમે માર્ટિનના પેટમાં જોઈ શકતા હતા. એટલું જ નહીં, ડૉક્ટર કાણામાં ટ્યુબ મૂકીને તેમાંથી ખોરાક પણ બહાર કાઢી શકતા હતા. ડૉક્ટર બ્યુમન્ટને કોઈ ખજાનો મરી ગયો હોય તેમ લાગતું હતું. શું તમે અનુમાન કરી શકો છો કે તેઓ તેના પેટ પર અલગ અલગ પ્રયોગો કરવામાં કેટલા વર્ષ વિતાવતા હતા? 9 વર્ષ. એ સમય સુધીમાં માર્ટિન મોટો પણ થઈ ગયો અને તેના લગ્ન પણ થઈ ગયા. એ સમયે વૈજ્ઞાનિકો જાણતા ન હતા કે ખોરાક કેવી રીતે પચે છે, પેટમાં રહેલું પ્રવાહી કેવી રીતે મદદ કરે છે. શું તે ફક્ત ખોરાકને ભીનો અને પોચો બનાવે છે અથવા તે પાચનમાં પણ મદદ કરે છે? ડૉક્ટર બ્યુમન્ટે પેટમાંથી થોડું પ્રવાહી લીધું. તે જોવા માંગતા હતા કે એક પ્યાલામાં ખોરાક મૂકી રાખવામાં આવે તો શું થાય. શું તે પોતાની જાતે પચે છે? તેના માટે તેમણે પ્રયોગ કર્યો. ટ્યુબની મદદથી તેમણે પેટમાંથી પ્રવાહી કાઢ્યું. સવારે 8 વાગ્યે તેમણે 10 મિલી પ્રવાહીમાં બાફેલી માછલીના 20 ટુકડા મૂક્યા. તેમણે પ્યાલો આપણા પેટના તાપમાન 30 સેલ્સિયસ જેટલા તાપમાનમાં રાખ્યો. બપોરે 2 વાગ્યે તેમણે જોયું તો માછલીના ટુકડા ઓગળી ગયા હતા. ડૉક્ટર બ્યુમન્ટે આ પ્રયોગ જુદા જુદા ખોરાક સાથે કર્યો. તેમણે માર્ટિનને તે સમયે તે જ ખોરાક આપ્યો. પ્યાલામાં અને માર્ટિનના પેટમાં બંનેમાં ખોરાકને પચતા કેટલો સમય લાગે છે તેની સરખામણી કરી. તેમણે તેમના અવલોકન કોષ્ટકમાં નોંધ્યા. તો અહીં આપણે એક કોષ્ટક જોઈ રહ્યા છીએ. એમાં એક તરફ ખોરાક, બીજી બાજુ પેટમાં પાચન માટે લીધેલો સમય, બીજી બાજુ પ્યાલાના પાચક રસમાં પાચન માટે લીધેલો સમય. તો તમે જોઈ રહ્યા છો કે આ બધી વસ્તુઓના પ્રયોગ દ્વારા તેમણે પાચન માટેના અવલોકનો કર્યા છે. તો પહેલું છે ઉકાર્યા વગરનું દૂધ, જે પેટમાં પચવામાં 2 કલાક અને 15 મિનિટ લે છે, જ્યારે પ્યાલામાં 4 કલાક અને 45 મિનિટ લે છે. તો એ રીતે બીજા ઘણા પદાર્થ અહીં આપ્યા છે, તો તમારે તેનું પણ અવલોકન કરવાનું છે. કેવી લાગી તમને આ વાર્તા? કંઈક નવી લાગી ને? હા, કેવું બારીવાળું પેટ હતું ને? તમારા પેટમાં બારી છે જુઓ તો. હા, તો ડોક્ટર બ્યુમન્ટે એક પ્રયોગ કર્યો છે. આપણે જોયો વાર્તામાં હતું ને કે કેવી રીતે આપણા શરીરમાં ખોરાક પચે છે, બરાબર? તો તમને શું લાગે છે કે એ પ્રયોગ પ્રમાણે ખોરાક એ રીતે પચતો હશે? હા, પચે જ ને. અને આપણે એવું પણ જોયું કે ખોરાક પેટમાં સારી રીતે પચી શકે છે. ખોરાકને આપણે બહાર પચાવવાનો કોશિશ કરીએ તો એ પચી શકતું નથી. આપણે કોષ્ટક દ્વારા જોયું કે ખોરાકને પેટમાં પચવામાં કેટલો સમય લાગે છે અને કાચના પ્યાલામાં પચવામાં કેટલો સમય લાગે છે. જોયું ને, તમને સમજ પડી ને? તો આપણે વિચારવું જોઈએ કે આપણા શરીરમાં, આપણા પેટમાં ખોરાક કેવી રીતે પચે છે અને કેટલો જલ્દી પચી જાય છે. હવે તમને ખબર છે
કે જ્યારે મમ્મી ઘી કારે ને, હવે ઘી શેમાંથી બને? હા, માખણમાંથી. માખણ શેમાંથી બને? દૂધમાંથી. વેરી ગુડ. તો મમ્મી જ્યારે ઘી બનાવે છે તો માખણ બનાવવું પડે ને, તો એ માખણ બનાવવા માટે મમ્મીએ પહેલાં મલાઈને વલોવી પડે, બરાબર ને? તો આપણું પેટ પણ કંઈક આવું જ કામ કરે છે. આપણે પહેલાં ખોરાકને વલોવવાનો હોય છે. કેવી રીતે? તમારા પેટમાં ખોરાક હોય તો તમે એને કેવી રીતે વલોવશો? જેવી રીતે મલાઈ વલોવે એવી રીતે તમે પેટમાં વલોવો છો. તો હું કેવી રીતે વલોવું છું ખબર છે? હું દોડીને, ચાલીને, કસરત કરીને આવી રીતે વલોવું છું. તો તમારે પણ વલોવવાનું છે અને તમારો ખોરાક પચાવવાનો છે. તો આપણું પેટ ખોરાક પચાવવા માટે પહેલાં તેને વલોવે છે. અને આપણે વાર્તામાં જોયું ને કે જ્યારે માર્ટિન દુઃખી હોય છે ત્યારે તેને ખોરાક પચતો નથી. તો આપણે પણ દુઃખી થવું જોઈએ નહીં. આપણે પણ હંમેશા ખુશ રહેવું જોઈએ. આવું કરવાથી આપણા પેટનો ખોરાક જલ્દી પચી જશે. અને હા, તમને ખબર છે કે ધારો કે આપણે સફરજન હોય, સફરજનનો ટુકડો, બરાબર, એને આપણે ખાવાની કોશિશ કરીએ તો આપણે બેઠો ટુકડો ઘરી જઈએ છીએ? નહીં. એવું કરીએ તો એ અન્નરીમાં કઈ રીતે જશે? સૌથી પહેલાં આપણે તેને ચાવીએ છીએ અને તેનો રસ બને છે અને પછી આપણા પેટમાં જાય છે. તો આપણા શરીરમાં એ રસ હશે તો એ રસને શું કહેવાય એ ખબર છે? પાચક રસ. સમજ પડી? તો પાચક રસ કોને કહેવાય? હા, આપણા શરીરમાં જે ખોરાક રસ બનીને જાય છે તેને આપણે પાચક રસ કહીએ છીએ. તો તમારા શરીરમાં છે ને પાચક રસ? શું ખાધું તમે અત્યારે? હા, શાક રોટલી. વેરી ગુડ. કાલે આપણે વિડીયોમાં જોયું હતું ને કે મસ્ત ખાઓ સ્વસ્થ રહો, એટલે મને એવું લાગે છે કે તમે બધા મસ્ત મસ્ત ખાઈ રહ્યા છો અને સ્વસ્થ રહો છો. તો આજથી તમે શરૂઆત કરી દીધી. વેરી ગુડ. તો હવે આપણે જોઈએ આગળ. તો આપણા શરીરમાં પાચક રસ હોય છે. પાચક રસ દાહક હોય છે. હવે તમને એવું થશે કે આ દાહક એટલે શું? તો દાહક એટલે ગરમી. આપણા શરીરમાં પણ ગરમી હોય છે. તમે ક્યારેક એવું સાંભળ્યું છે કે મને એસિડિટી થાય છે? હા, જ્યારે આપણે ખોરાક ઓછો ખાઈએ છીએ અથવા વધારે પડતું ખાઈ લઈએ છીએ ત્યારે આપણને એસિડિટી થાય છે. હવે તમને સમજ પડી ગઈ કે એસિડિટી ક્યારે થાય છે? તો તમને માર્ટિનની વાર્તા ગમી? હા, તો તમારે એવું કંઈ કરવું છે? ઓકે, તમારાથી તો એવું ન થઈ શકે, પણ તમારે ફક્ત કલ્પના કરવાની છે કે જો તમે ડૉક્ટર બ્યુમન્ટ હોવ તો તમે શું કરી શકો? તમે એવા કયા પ્રયોગો કરી શકો કે જેથી તમે પણ આવું બારીવારું પેટ બનાવી શકો? તો વિચારજો. અને આપણે જોયું કે માર્ટિનનું પણ પેટ હતું અને આપણું પણ પેટ છે ને. તો જેવું માર્ટિનના પેટમાં હોય એવું આપણા પેટમાં હોય. તો આ વાર્તા કોની છે? માર્ટિનના પેટની છે કે આપણા પેટની છે? બંનેના, બરાબર ને? એવું નહીં સમજવાનું કે આ તો માર્ટિનનું પેટ હતું. એવું સમજવાનું કે માર્ટિનનું પેટ અને આપણું પેટ બંને સરખા છે. માટે શું સમજવાનું? કે આ વાર્તા તો આપણા પેટની હતી. આપણા પેટમાં પણ બારીવારું કાણું છે. તો આપણો આગળનો મુદ્દો છે સારો ખોરાક, સારી તંદુરસ્તી. તો ચાલો આપણે ડૉક્ટર રૂતા ના બે પેશન્ટ છે, એટલે કે બે દર્દીઓ છે. એકનું નામ છે રશ્મિ અને બીજાનું નામ છે જયેશ. તો આ બંને વચ્ચે શું તફાવત છે? તેઓ શું ખાય છે? તેઓની ઉંમર કેટલી છે? કઈ રીતે ખાય છે એની વાત કરવાની છે. તો ચાલો આપણે તેની સમજ વિડીયો દ્વારા લઈએ. સારો ખોરાક, સારી તંદુરસ્તી. તો ચાલો રૂતાના બે દર્દીઓ વિશે
જોઈએ. એકનું નામ છે રશ્મિ અને બીજાનું નામ છે જયેશ. રશ્મિની ઉંમર 5 વર્ષની છે, જ્યારે જયેશની ઉંમર 7 વર્ષની છે. રશ્મિ 3 વર્ષની હોય એવું લાગે છે. તેના હાથ અને પગ પાતરા છે અને પેટ માટલા જેવું છે. તે વારંવાર બીમાર થઈ જાય છે. તે હંમેશા થાકેલી રહે છે અને નિયમિત શાળાએ જતી નથી. તેનામાં રમવા માટેની તાકાત પણ નથી. હવે એનો ખોરાક કયો છે તે જોઈએ. દિવસમાં એક વખત પણ તેને જમવામાં થોડા ભાત અને એક રોટલી મળી જાય તો તે દિવસ તેના માટે સારો હશે. તો આ છે રશ્મિની વાત. તો ચાલો હવે આપણે જયેશની વાત કરીએ. તો જયેશની ઉંમર 7 વર્ષની છે. તે તેની ઉંમર કરતાં મોટો લાગે છે. તેનું શરીર જાડું અને બેદોડ છે. તેને પગમાં દુખાવો રહે છે. તે ખૂબ સક્રિય નથી. તે બસ દ્વારા શાળાએ જાય છે અને ઘણા કલાકો ટીવી જોવામાં વિતાવે છે. તો એનો ખોરાક શું છે તે જોઈએ. તેને ઘરે બનાવેલો ખોરાક જેમ કે દાળ ભાત શાક અને રોટલી જમવું ગમતું નથી. તેને ફક્ત બજારમાંથી લાવેલ ચિપ્સ, બર્ગર, પિઝા અને ઠંડા પીણાં જ સ્વાદિષ્ટ લાગે છે. તો અહીં આપણે જયેશ વિશે પણ માહિતી મેળવી. તો આપણે જોયું ને કે કઈ રીતે બંનેમાં તફાવત જોવા મળે છે. તો આપણે વિડીયોમાં જોયું ને કે રશ્મિ અને જયેશ બંનેની ઉંમર થોડી ઘણી સરખી છે. રશ્મિની ઉંમર 5 વર્ષની છે અને જયેશ 7 વર્ષની છે, બરાબર. તેઓ કઈ રીતે ખાય છે, શું ખાય છે, તેઓને કઈ કઈ તકલીફ પડે છે, તો આવું બધું શું કરવા થાય છે, તમને કઈ ખ્યાલ આવ્યો? હા, આપણે યોગ્ય આહાર લેવો જોઈએ. આપણે બહારનું ખાવું જોઈએ નહીં, માપનું જ ખાવું જોઈએ. યોગ્ય આહાર લઈશું તો આપણી પણ તંદુરસ્તી સરસ રહેશે. તો રશ્મિ અને જયેશ બંને યોગ્ય આહાર લેવો જોઈએ, મારી તો આ સલાહ છે. તમારી સલાહ એ જ હશે મને ખબર છે. હવે આપણે થોડી ચર્ચા કરીએ. તો આપણે વિચાર કરવાનો છે કે રશ્મિ એક દિવસમાં માત્ર એક જ રોટલી ખાઈ શકે છે, કેમ? હા, કારણ કે રશ્મિની ઉંમર 5 વર્ષની છે અને તેનું શરીર પણ પાતળું છે. અને જો એને એક દિવસમાં, એટલે કે દિવસમાં એને ભાત અને એક રોટલી મળી જાય તો એનો દિવસ સારો કહેવાય. એનો મતલબ એવો થયો કે રશ્મિને એક રોટલી કરતાં ઓછું પણ મળે તો એનું પેટ ભરાઈ જાય છે. પણ એવું કેમ? કારણ કે તેનો આહાર યોગ્ય નથી. કારણ કે તેણે પહેલેથી જ તેની તંદુરસ્તીનું ધ્યાન રાખવાનું હતું. જો પહેલેથી જ તે એક રોટલી ખાતી હોય તો એને આખો દિવસમાં એક રોટલી ચાલી જાય છે. એટલા માટે તમે પણ વિચારો કે એક રોટલી એને ફાવશે, એ ખાઈ શકશે એક રોટલી? તો આનો વિચાર તમે કરજો. આપણો બીજો મુદ્દો એવો છે કે જયેશને રમતો રમવી ગમે છે. રમતો રમવી ઘણીવાર મેં જોયું છે કે જે મોટું છોકરા હોય ને એ લોકોને પણ રમવાનું બહુ ગમે. એ લોકો ભલે દોરાતું નહીં હોય પણ એ લોકોનો ઉત્સાહ હોય છે. તો અહીંયા જયેશની હાલત એવી છે, એનું મન તો બહુ થાય છે કે રમતો રમવી છે, પણ એનું શરીર તેને સાથ આપતું નથી, તેથી તે વધારે દોરી શકતું નથી. હવે આપણે જોયું ને કે રશ્મિ અને જયેશને બંનેને યોગ્ય આહારની જરૂર છે. તો એના દ્વારા તમને શું સમજ પડે છે? તમે શું વિચારો છો યોગ્ય આહાર વિશે? તો એનો વિચાર તમે કરજો કે તમારા મતે યોગ્ય આહાર એટલે શું. આપણા મતે એક વિચાર છે કે આપણને એવું કેમ લાગે છે કે રશ્મિ અને જયેશનો આહાર યોગ્ય નથી, કેમ? હા, આપણે જોયું ને કે રશ્મિ પણ વધારે પડતું બીમાર રહેતી હતી અને જયેશને પણ પેટમાં દુખાવો રહેતો હતો. તો આના પરથી આપણે કહી શકીએ કે બંને માટે યોગ્ય આહાર નથી. આ વિડીયોમાં આપણે ખોરાક વિશે અને
એક વાર્તા જેનું નામ હતું બાળીવાળું પેત. તો એના વિશે આપણે કેટલી બધી માહિતી મેળવી. તો ચાલો હવે પછી આપણે ફરી મળીશું નવા ટોપિક સાથે. હેવ અ નાઇસ ડે. બાય.